વાલની બીબડી. ભગવાન તો બહુ દયાળુ છે, તેમની દયાનો પાર નથી. જે કોઈ તેમની થોડી પણ સેવા પ્રેમથી કરે તો તેનો ઉદ્ધાર તે કરે છે. પછી તે ગમે તે જાતનો હોય, હિન્દુ હોય કે મુસલમાન, ખ્રિસ્તી હોય કે પારસી, સ્ત્રી હોય કે પુરુષ હોય કે બાળક, ભગવાન સૌનું કલ્યાણ કરે છે. ભાલ દેશમાં સોઢી નામે ગામમાં એક મુસલમાન બાઈ રહે. તેણે પોતાના આંગણામાં બાવળીઓ ઉછેર્યો હતો. એને રોજ લીલા દાંતણ થાય. કોઈ દાંતણ માગે તો તે બાઈ દાંતણ આપે નહીં અને કહે કે આ દાંતણ તો ખુદા માટે છે. એક વખત શ્રીજી મહારાજ ફરતા ફરતા ત્યાં આવ્યા. ગામને પાદર તળાવ છે ત્યાં નાહવા રોકાયા. શ્રીજી મહારાજે સુરા ખાચરને કહ્યું કે સુરા ખાચર, દાંતણ લઈ આવો. સુરા ખાચર કહે, મહારાજ આ ભાલ સુકો દેશ, અહીં દાંતણ ક્યાંથી મળે? મહારાજ કહે, જાઓ તો ખરા. સુરા ખાચર ગયા. ગામમાં જ બીબીને ત્યાં બાવળિયો જોયો અને દાંતણ માગ્યું. બીબી કહે, આ ભાલમાં બાવળનું દાંતણ માગે એવો કોણ રસ્યો છે? સુરા ખાચર કહે, અમારા ભગવાન છે. બીબી કહે, આ દાંતણ તો ખુદાને માટે છે અને એ જો ખુદા હોય તો હું જાતે દાંતણ આપવા આવું. એમ કહી તે સુરા ખાચરની સાથે આવી. મહારાજને દાંતણ આપ્યું અને મહારાજને પ્રાર્થના કરી કે હે સ્વામિનારાયણ, મને અંત સમયે તેડવા આવજો. મહારાજ કહે, ભલે. અને સાચે જ એનો દેહ પડવાનો થયો ત્યારે કૃપાળુ ભગવાન એ જ દાંતણ લઈને પોતાનું વચન પાળવા પધાર્યા અને બીબીને અક્ષરધામમાં લઈ ગયા. કેવા દયાળુ ભગવાન!